નમસ્કાર, હું છું શૈલેષ પટેલ અને જીજે દેશી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બોલાવ્યા છે આદિવાસી સેનાના પ્રમુખ પંકજ પટેલ. તો પંકજભાઈ, જીજે દેશી ન્યૂઝના સ્ટુડિયો પર આપનું હાર્દિક સ્વાગત છે. અને અમને એક ખાસ એના માટે તમને આમંત્રણ આપ્યું છે કે અત્યારે એક આદિવાસી વિસ્તાર છે આપણો, અને આદિવાસી વિસ્તારમાં ડિલિસ્ટિંગનો એક મુદ્દો જોરશોર ઉપર ચાલ્યો છે. તો ડિલિસ્ટિંગ શું છે એ આપણા દર્શકોને, આદિવાસી વિસ્તારના આપણા વિસ્તાર એ લોકો જાણવું છે કે ડિલિસ્ટિંગ શું છે, એમાંથી કોણ આદિવાસી રહેશે, કોણે આદિવાસીઓને બાકાત કરવામાં આવશે, કયું છે, એના ઉપર અત્યારે ચર્ચા આપણે ચાલવાની છે. એ લોકોને સમજવું છે કે ડિલિસ્ટિંગ એટલે શું. એકચ્યુઅલી બંધારણ, ભારત દેશના બંધારણમાં જે જોગવાઈ થયેલી તે પ્રમાણે આદિવાસીઓ કોઈ પણ ધર્મ પાડી શકે અને આદિવાસીઓને અનામતની જોગવાઈનો લાભ મળી શકે. આદિવાસીઓને તમામ ક્રિશ્ચન ધર્મ પાડે કે મુસ્લિમ ધર્મ પાડે, જે બંધારણમાં એને ભૂલ કેવી કે પછી સાચી જોગવાઈ છે, પણ બંધારણમાં એસટી કોમ્યુનિટીને લગભગ મુસ્લિમ કે ક્રિશ્ચન ધર્મ પાડે તો અનામતનો લાભ નથી મળતો, પણ આદિવાસીઓને મળી શકે છે. જે રીતે ભારત દેશના બંધારણમાં જોવા જઈએ એકચ્યુઅલી રિયાલિટીમાં, તો આદિવાસીઓનો જે શબ્દ હતો બંધારણમાં, આદિવાસી એબોરિજિન્સ ટ્રાઇબલ, આ બધા ધર્મ કોડ હતો 1871 થી 1941 સુધી. ત્યાર પછી એકદમ 1951માં રિલિજન કોડ આદિવાસીનો ગાયબ થઈ ગયેલો, અને એ ભૂલ કહેવાય કે શું, એ તો એક લોકપ્રતિનિધિનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ આદિવાસી શબ્દ કાઢી નાખેલો એ હકીકત છે. એ ભારત દેશના જે બંધારણના ઘડવૈયાઓ છે એ લોકોએ કરેલી બહુ મોટી ભૂલ હતી, અથવા તો આદિવાસી વિરોધી કૃત્ય હતું એકચ્યુઅલી, કે આદિવાસી શબ્દ કાઢી નાખવાથી આદિવાસીઓના મૂળમાં અને કુઠારાઘાત કરેલો. એ રીતે જોગવાઈ કરવામાં આવેલી કે કોઈ પણ ધર્મ પાડો પણ આદિવાસીને અનામતનો લાભ મળી શકે. અને ડિલિસ્ટિંગ માટે અત્યારે જે આંદોલન ચાલુ થયું છે, જે કંઈ પણ આજે મિટિંગ છે, સભા છે અમદાવાદ ખાતે, એ રીતનું છે કે મુસ્લિમ કે ક્રિશ્ચિયન કે બીજી કોમ્યુનિટીમાં આદિવાસીઓ જાય તો તેમને લાભ મળવો જોઈએ નહીં, એ રીતની એ લોકોની માંગણી છે. એ હવે એને આપણે સંસદ અને લોકપ્રતિનિધિ પર આપણે છોડીએ. પંકજભાઈ, વચ્ચે હું ક્રિશ્ચિયન છે, હિન્દુમાંથી ક્રિશ્ચિયન થયા, તો આદિવાસી અને ક્રિશ્ચિયન એમને બે લાભ મળે છે કે ક્રિશ્ચિયન ક્રિશ્ચિયન ધર્મના જે પણ છે પાદરી છે કે એ લોકોના જે પણ સમુદાય છે એ એમને જે પણ સહુલિયત અને સુવિધા આપે છે એ તો એમને મળે જ છે. બીજી તરફ એમને આદિવાસીઓની જે પણ સુવિધા મળે છે એ પણ, તો ડબલ સુવિધા એમને મળતી થાય છે. તો એના માટે શું આ ડિલિસ્ટિંગ યોગ્ય છે કે પછી શું કહેવાય એના માટે? એ બાબતે હું આદિવાસી સેના તરફથી એટલું કહી શકું કે આ બાબતની એક સ્વચ્છ અને તટસ્થ રીતે સંસદમાં ચર્ચા થવી જરૂરી છે. કારણ કે આદિવાસીઓના કાયદાઓ જે કંઈ પણ બનાવે છે રાષ્ટ્રપતિને જોગવાઈ અનુસાર, બંધારણની જોગવાઈ અનુસાર આપેલું છે, અને રાષ્ટ્રપતિ પણ બંધારણ ભારત દેશની સંસદને ફોલો કરે છે કે એને સલાહ આપે છે કે અથવા તો જે તે રાજ્યની આદિજાતિ સલાહકાર કાઉન્સિલ સલાહ આપે એ રીતે પાલન કરે છે. તો એક સ્વચ્છ અને તટસ્થ ચર્ચા સંસદમાં થવી જરૂરી છે કે ડિલિસ્ટિંગ યોગ્ય છે કે નથી, એ આપણે સંસદ અને લોકપ્રતિનિધિ પર આ મુદ્દો છોડીએ એવું મારું માનવું છે. મારું માનવું છે ત્યાં સુધી કે જે આદિવાસી છે એને, જે ઓલરેડી આદિવાસી છે અને હિન્દુમાં જ છે, એ કન્વર્ટ થયા નથી, તો એમને તો ફક્ત આદિવાસીઓના જ લાભ મળે છે, પણ જે કન્વર્ટ થયા છે એને ડબલ લાભ મળે છે. તો મારા ખ્યાલ પ્રમાણે જે અત્યારે ડિલિસ્ટિંગના મુદ્દા લોકો ચળવળે છે તો એના હિસાબે ચળવળે છે કે પછી કોઈક રાષ્ટ્રીય કે પછી કોઈક રાજકારણી સ્ટંટ કે પછી પાર્ટી લેવલે કે પછી કોઈક પોતપોતાના એના માટે આ લોકો ડિલિસ્ટિંગ કરે છે. ડિલિસ્ટિંગમાં બે વસ્તુ આવે છે, એક તો રાજકીય રીતે પણ આ મુદ્દો ઉપસ્થિત થયેલો એવું લાગે છે, અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ કંઈક આ મુદ્દો ઉપસ્થિત થયેલું લાગે છે. પણ એક વસ્તુ છે કે આદિવાસીને રીતિ રિવાજો છે, જે ધાર્મિક આસ્થાઓ છે, એના પર જો બીજા ધર્મ અપનાવે તો એના પર ચોક્કસપણે એની અસર પડે છે. એની અસર રીતિ રિવાજો અને રૂઢિગત જે પ્રથાઓ છે એના પર અસર પડે છે. કારણ કે પછી એ કન્વર્ટ થાય એટલે પછી જે મૂળભૂત જે સિદ્ધાંતો આદિવાસીઓના, મૂળભૂત સંસ્કૃતિ છે, એ કદાચ ખોરવાઈ જવાનો ભય દેખાઈ રહ્યો છે. પણ અમુક લોકો, મારા જાણ પ્રમાણે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને ક્રિશ્ચિયન છે, જે ક્રિશ્ચિયન ધર્મ પણ પાડે છે અને હિન્દુમાં પણ બંને રીતે એ લોકો જોઈન્ટ જ રહેતા હોય છે, કે એ લોકોને એટલું પરફેક્ટ નથી કે અમે ક્રિશ્ચિયન છે તો ક્રિશ્ચિયન જ રહેવું એવું નથી, પણ એ લોકો બધા વાર તહેવાર હિન્દુના બી ઉજવે છે અને ક્રિશ્ચિયનના પણ ઉજવે છે. તો એક
એના બાબતે કંઈક સમજાવો. એક ધાર્મિક પ્રશ્ન છે એકચ્યુઅલી, તમે જે મુદ્દો ઉપસ્થિત કર્યો ધાર્મિક પ્રશ્ન છે, પણ આદિવાસી પણ સચવાવું જોઈએ મારી દ્રષ્ટિએ. હા, એટલે તમે કોઈ પણ ધર્મ પાડો પણ આદિવાસી પણ સચવાવું જોઈએ, આદિવાસીની સંસ્કૃતિને માન આપવું જોઈએ. તમે કોઈ પણ ધર્મમાં જાઓ કે કોઈ પણ ધર્મ મતલબમાં તમે બજારમાં રહેતા હો, ગામમાં રહેતા હો કે પછી જાડી જંગલ કે કોઈ પણ વિસ્તારમાં રહેતા હો, આદિવાસી તમે હો મૂળ, તો આદિવાસી સંસ્કૃતિને ફોલો કરીને તમારે જીવવું પડશે, તો આપણી સંસ્કૃતિ ટકશે અને આગળના સમયમાં પણ આપણે આદિવાસીનો એક લેબલ રહીને આપણા પેઢી આવશે તેને પણ આપણે આદિવાસીનો એક સિમ્બોલ આપી શકશું. ચોક્કસપણે, કારણ કે આજે ભારત દેશમાં 100 માંથી 7 જ ટકા આદિવાસી છે, કે જે 5000 વર્ષ પહેલા 100% આદિવાસી હતા. 100% નોન ટ્રાઇબલ એક પણ નહોતું 5000 વર્ષ પહેલા. જ્યારે જવાહરલાલ નહેરુ એમની બુકમાં લખેલું છે કે બિન આદિવાસીઓ, એટલે જવાહરલાલ નહેરુ કે નરેન્દ્ર મોદીના પણ બાપ દાદાઓ 5000 વર્ષ પહેલા ખેબરગઢના રસ્તે આવેલા, અને લોકો ચોરી ચકારી મારામારી લૂંટફાટ કરતા આવેલા, અને આજે તે ટાઈમે 100% આદિવાસી હતા તેની જગ્યાએ 7 જ ટકા રહ્યા છે. તો એ 7 જ ટકા રહેવાનું કારણ આજે નામશેષ થઈ ગયા. નામશેષ થઈ ગયા કારણ કે આ લોકો સામે સંઘર્ષમાં ટકી નહીં શક્યા, એટલે 7% જ છે આજે. એટલે એ બોધપાઠ લેવો જરૂરી છે કે આદિવાસીની સંસ્કૃતિ બચવી જરૂરી છે, ટકાવી જરૂરી છે. તો આદિવાસીઓને ટકાવવા, આદિવાસીઓની સંસ્કૃતિ ટકાવવા માટે આદિવાસીઓએ શું કરવું જરૂરી? આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ જાળવવી જરૂરી છે. મૂળભૂત રીતરિવાજો અને સંસ્કૃતિના નીતિ નિયમો, આદિવાસીની સંસ્કૃતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. જો નીતિ નિયમો અને રીતરિવાજમાંથી આદિવાસીનો પણ એક ધાર્મિક વિધિઓ છે એ પણ આજે નામશેષ થઈ ગઈ છે એકચ્યુઅલી, બીજા ધર્મમાં સામેલ થઈને, એ ટકી રહેશે તો આદિવાસી ટકી રહેશે. ને અત્યારે તો એવું ચાલે છે કે આ તો હાલ અત્યારના ટાઈમમાં છે, બાકી આદિવાસીઓ પહેલાં કહેવા કરતાં પોતાની જાત અને અટક પણ બદલી નાખતા હતા. આદિવાસી કેવું એટલે કે શરમ અનુભવતા હતા, પણ અત્યારે હાલના 2-5 વર્ષોથી એવું લાગે છે કે આદિવાસીઓને પોતાના આદિવાસીઓ ઉપર ખુમાર છે અને હવે આદિવાસીઓ છાતી ઠોકીને કહેતા થયા છે, એટલે એટલો તો થોડોક ફરક આવ્યો છે. પણ હજુ પણ આપણે નક્કર પગલાં લઈએ તો એવા કયા પગલાં લેવા જોઈએ કે એવો શું કરવું જોઈએ? કારણ કે લોકો તો કેવું રાજકીય સંગઠન છે, એમના રોટલા શેકવા માટે આદિવાસીઓને ભરમાવે છે. જે મીડિયમ લેવલના વર્ગ છે, આદિવાસી મીડિયમ લેવલનો આદિવાસી છે, એમને કંઈક સમજ જ નથી પડતી કે અમારે શું કરવું. અમારે ડિલિસ્ટિંગમાં જવું, ખાપ પંચાયતમાં જવું, કે પછી અમારે કોને ફોલો કરવા, એ જ મીડિયમ લેવલના આદિવાસીઓને સમજ નથી પડતી. તો એના માટે કંઈક તમે પ્રકાશ આપો. એક્ચ્યુઅલી ડિલિસ્ટિંગ જોઈએ તો એક પોલિટિકલ પણ છે, લોકસભાની ચૂંટણી અનુલક્ષીને પણ છે. જેવી મીટિંગ આજે સભા રાખવામાં આવી અમદાવાદમાં, તેવી રીતે મહાપંચાયતનું બીજું આયોજન થઈ ગયું કે બીજી પાર્ટીઓએ, વિરોધી પાર્ટીઓએ કર્યું છે. એકચ્યુઅલી બંને સભા પોલિટિકલી પ્રેરિત છે, રાજકીય રીતે પ્રેરિત એવું લાગે છે. પણ જો આપણે આપણું સંસ્કૃતિ ટકાવી હોય તો આપણે જે રીતરિવાજો જૂના છે છે જ ઓલરેડી, દરેક આદિવાસી સમાજ, આજે 29 સમાજ છે આપણા અહીંયા, એ લોકોના પોતાના ઓરિજિનલ રીતરિવાજો અપનાવો તો થઈ શકે. કારણ કે ડોડિયા સમાજની વાત કરીએ તો ગરાસિયા અટક બી રાખે છે એકચ્યુઅલી. ખરેખર ડોડિયા તો ગરાસિયા નહીં રાખવું જોઈએ, એકચ્યુઅલી પટેલ કે ડોડિયા રાખવું જોઈએ. પટેલથી વધારે ઓળખે છે અને ડોડિયાથી વધારે ઓળખે છે. તો રજપૂત અટક રાખવાનો કોઈ મતલબ નથી. એટલે પોતે પોતાનામાં સંશોધન કરીને પોતે જાગૃતિ લાવવી જોઈએ. અને બીજું મારું કહેવું છે કે આજ સુધી 5000 વર્ષનો ઇતિહાસ જોઈએ, જે કંઈ પણ સ્ટડી કર્યો છે આપણે, તો 5000 વર્ષનો ઇતિહાસ જોઈએ તો આપણને પહેલાં છે તો બિન આદિવાસીઓ જે 5000 વર્ષ પહેલા ખેબરગઢના રસ્તે આવેલા, આપણે જાતિગત નહીં જઈએ પણ એ લોકોએ આપણો ઇતિહાસ લખ્યો છે. ત્યાર પછી જોવા જઈએ તો આ બીજા એસી કોમ્યુનિટી આવેલા હતા, શિડ્યુલ કાસ્ટ, એ લોકો 2000 વર્ષ પહેલા આવે, એ લોકો ભણાવે છે, તે જ આપણે ભણીએ છીએ. ત્યાર પછી અંગ્રેજો આવ્યા ને એ લોકોનો જ ઇતિહાસ એ લોકો આપણને ભણાવે છે. પછી મુસ્લિમ લોકો ઇતિહાસ કર્યો, પણ આપણો કોઈ ઇતિહાસકાર થયો જ નથી. એટલે આપણી શું પરિસ્થિતિ છે, આપણો કોઈ બેઝિક પાયો નથી રહ્યો. આપણો ઇતિહાસ આપણે જાણવો જરૂરી છે, અને આ આદિવાસીપણું જગાવવા માટે અને આદિવાસીપણું સાચવવા માટે આપણા આદિવાસીઓ ઇતિહાસ આપણો પોતાનો તો જરૂરી છે. પંકજભાઈની વાત પરથી તો હવે પછી આપણે પણ આપણો ઇતિહાસ લખવાની શરૂઆત કરવી પડશે, તો આપણો આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી અને આદિવાસી લોકો બચશે એવું લાગે મને. કારણ કે આપણો ઇતિહાસ કોઈ જગ્યાએ છે નથી. એટલે મેં ટ્રાય કરીને શરૂઆત કરી દીધી છે ઇતિહાસ લખવાની, જે કંઈ પણ ઇતિહાસ જાણેલો છે આદિવાસી. પણ જે ધાર્મિક રીતિરિવાજો એના માટે આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેવું પડે.
બંધારણનો અને ઇતિહાસનો અભ્યાસ કરેલો છે અને મેં બુક સ્ટાર્ટ કરી દીધી છે. સ્ટાર્ટ કરી છે કારણ કે આપણે આપણો ઇતિહાસ આપણે આદિવાસીએ લખવો પડશે. આજ સુધી બીજાએ કીધેલું આપણે કરીએ છીએ, આપણું તો કશું છે જ નહીં અત્યારે. હા બરાબર. એના લીધે ડિલિસ્ટિંગ જેવા પ્રશ્ન એટલે આવીને ઉભા રહે છે કે મહાપંચાયત આજે કેમ બોલાવવી પડે છે. હવે મહાપંચાયત તમે બોલાવો તો દરેક આદિવાસીનો સમાવેશ કરવો જોઈએ એમાં. પછી ફક્ત પોલિટિકલી પ્રેરિત માણસો આવીને બે શબ્દ બોલી જાય એનો કોઈ જ મતલબ નથી. ખાલી સંગઠનો સંગઠનોની વાત કરીએ કે આ દેશમાં માનો કે 700 થી વધારે આદિવાસી સમાજો છે તો બધાને બોલાવવા જોઈએ કે ગુજરાત રાજ્યના 29 સમાજો છે અને 29 સમાજ એવા સંગઠન છે, ડોમિનન્ટ સંગઠનો છે. એ લોકોને નથી બોલાવવામાં આવ્યા, ફક્ત રાજકીય રીતે પ્રેરિત કરીને એ લોકોએ બોલાવવામાં આવ્યા છે. એક ભૂલ થયેલી છે અથવા તો એ લોકો રાજકીય સ્ટન્ટ રમવા માંગે છે એવું લાગે છે. એટલે બંને સભાઓ થાય છે અમદાવાદમાં કે વ્યારામાં, દરેક રાજકીય રીતે પ્રેરિત હોય એવું લાગે છે. જે આદિવાસીનું પોતાનું હિત વિચારવાની વાત આવે એવું કોઈ હિત વિચારતા નથી, ફક્ત એક મીટિંગ કરશે અને છૂટા પડી જશે. છૂટા પડી, ધેટ ઇઝ નોટ ઇનફ. કારણ કે આદિવાસીને બચાવવાય સાચવવાય તો દરેક આદિવાસીને સાથે લઈને, ગરીબ હોય કે તવંગ, દરેક આદિવાસીને સાથે લઈને ચાલવું પડશે તો કંઈક બદલાવ આવશે. અને બીજો એક કે અત્યારે જે ખાપ પંચાયત કરવાના છે અને મહાપંચાયત જે કરવાના છે તો એની અસર શું સરકાર ઉપર થઈ શકે? ના, અત્યારે વિરોધ પક્ષ એટલો મજબૂત નથી. અને જે ભારતમાલા અને નેશનલ હાઈવે 56 ને આપણો, એમાં આપણે જોયું છે કે એટલી અસર નથી પડી. એકચ્યુઅલી કે અવેરનેસ આવી છે નવી પેઢીમાં ડ્યુ ટુ એજ્યુકેશન થોડી ઘણી, પણ જે કન્વર્ટ થવું જોઈએ ખરેખર આદિવાસીને બચાવવાની વાત હોય એટલી અસર નથી પડી એમ. એટલે અત્યારે તો એકચ્યુઅલી આને નિગ્લેક્ટ કરે છે સરકાર, પણ લોંગ ટર્મ એની અસર પડી શકે. અસર નહીં પડવાનું કારણ શું? આપણે આદિવાસીઓની એકતા નથી, આદિવાસીઓનું સંગઠન ઓછું પડે છે કે પછી આદિવાસીઓ કરવા નથી માંગતા? ના, આદિવાસીઓનું સંગઠન છે પણ અલગ અલગ રીતે સંગઠિત છે, પોતપોતાના અલગ અલગ સંસ્થાઓ અને સંગઠનો છે. એ બધા એક મંચ પર આવવું જોઈએ. દાખલા તરીકે જ્યારે સમસ્ત આદિવાસી સમાજની વાત આવે કે ભીલીસ્તાન ટાઈગર સેનાની વાત આવે કે આદિવાસી એકતા પરિષદની, જ્યારે જ્યારે પણ અમને આદિવાસી સેનાને બોલાવેલા છે ત્યારે અમે 10-10 દિવસ રેલીમાં હાજર પણ રહ્યા છે, પણ એ સપોર્ટ સામેથી પણ મળવો જોઈએ. એ નથી મળતો કારણ કે એ પોલિટિકલી પ્રેરિત છે. બધાએ જોડે આવવું જોઈએ. આ તો ફક્ત અમુક વ્યક્તિઓ જ પોતે મોટા છે એમ કરીને આ સંગઠનો બનાવે છે અને મહાપંચાયત કરે છે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. કેવું નહીં થવું જોઈએ. હકીકતમાં દરેક ગરીબ હોય કે તવંગ, રાજકીય હોય કે બિન રાજકીય, દરેક આદિવાસીને સાથે લઈને ચાલશો તો આદિવાસી આજે ટકશે, નહીં તો આજે 100 માંથી 60% છે. આજે અમેરિકામાં જુઓ 0.5% રહ્યા છે 100 માંથી, અને ઓસ્ટ્રેલિયામાં ફક્ત 2% રહ્યા છે. તે પરિસ્થિતિ ભારત દેશમાં આવતા બહાર નહીં લાગે. હવે આર્ટિકલ 342 મુજબ લોકોનું કહેવું એવું છે કે ધર્મના આધાર ઉપર કોઈ આરક્ષણ કે એ નથી મળ્યું, તો પછી અમે તમે અમને કઈ રીતે આદિવાસીઓમાંથી નાબૂદ કરી શકો? એ રીતની પણ વાત આવે છે, તો એ સાચી વાત શું છે એમાં? એટલે 342 કલમ છે, 344 કલમ છે આપણા આદિવાસી માટે શેડ્યુલ 5 ને બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. પણ બંધારણનો એક નિયમ છે કે તમે કોઈ પણ ધર્મમાં જાઓ પણ આદિવાસીને લાભ મળે છે. એટલે મેં પહેલાં કીધું તેમ આ જે ડિબેટનો સવાલ છે, સંસદમાં ડિબેટ થવી જરૂરી છે કે જેમાં સાચું શું છે ખોટું શું છે. જે રીતે કોઈ પણ પ્રશ્નમાં સરકાર દરેક વ્યક્તિનો, સંગઠનો દરેકનો અભિપ્રાય માંગે છે, દરેક વ્યક્તિ કે સંગઠન કે પાર્ટીઓનો, તે રીતે આ બાબતે પણ સરકારે પહેલ કરવી જોઈએ અને દરેક સંસ્થા વ્યક્તિ કે સંગઠનનો અભિપ્રાય માંગવો જોઈએ કે જેથી આ મૂળભૂત આપણી જે વિચારસરણી છે કે આદિવાસીને ટકાવવો જરૂરી છે આ દેશમાં, જે આજે ખતમ થઈ ગયો છે એ ટકવો જોઈએ. એ રીતે સરકારે પણ પહેલ કરવી જોઈએ અને દરેકને આ પ્રશ્ન કરવો જોઈએ કે આપણે શું કરવું જોઈએ. કારણ કે રાજકીય રીતે તો ડિલિસ્ટિંગનું બી મીટિંગ થશે અને મહાપંચાયત બી થશે અને બીજી પંચાયતો પણ થશે. એવી રીતે છત્તીસગઢમાં થાય છે અને આપણે જોઈએ તો ઝારખંડમાં થાય છે, દરેક જગ્યાએ થાય છે. પણ ગુજરાતની વાત કરીએ તો ત્યાંના રૂલ 45ના અમુક ઇમ્પ્લિમેન્ટ થયા છે જે આપણે ત્યાં નથી પણ થયા. દાખલા કે રૂઢી ગ્રામ સભાની પ્રણાલિકા છે, એ જે તે સમયે 1998માં આપણા જે તે સમયના ધારાસભ્યો કંઈ ધ્યાન નહોતું રાખ્યું, એટલે તે રૂઢી ગ્રામ સભાનો નિયમ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટ નથી થયો. બરાબર છે, જે છત્તીસગઢ ઝારખંડમાં છે અને છત્તીસગઢ ઝારખંડ આપણા જ દેશનું રાજ્ય છે, પણ જે તે રાજ્યના ધારાસભ્ય લોકો પારિત કરે પ્રસ્તાવ તે અમલમાં આવે ને તે આપણા ગુજરાતમાં નથી થયું. કારણ કે બેઝિક વસ્તુ પર જતા નથી,
આપણે પંચાયત રાખીએ, ડિલિસ્ટિંગ બધું કરીએ, પણ બંધારણની જોગવાઈનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, જે અમલીકરણ, તે કદાચ આ ગુજરાત રાજ્યમાં નહીવત છે. ગુજરાતમાં બેઠા છીએ કે અમલીકરણના અભાવે આદિવાસીએ ભોગવવું પડે છે. પણ ડિલિસ્ટિંગ અને મહાપંચાયતના જે બી મુદ્દા હશે, એ મુદ્દા સંસદમાં ડિબેટનો પ્રશ્ન છે, કારણ કે બંધારણનો પ્રશ્ન છે. અને કોઈ વસ્તુને હું પોતે પણ અમે આદિવાસીમાંથી ઓવરટેક નહીં કરી શકીએ. બંધારણને માન આપવું પડશે, સુપ્રીમ કોર્ટને માન આપવું પડશે, એટલે મર્યાદાનો લઈને હું બોલી શકું છું. એટલે ડિલિસ્ટિંગ અને ખાપ પંચાયત, એની અસર રાજ્યસભા સુધી પહોંચશે, ખરી એની ગુંજ રાજ્યસભા સુધી જશે, સરકાર સુધી જશે, સંસદ સુધી જશે, ને એના ઉપર કંઈક ને કંઈક તો એમણે એક્શન લેવી પડશે, કે પછી એનો કોઈક ને કોઈક નિકાલ લાવવો પડશે, કે કાં તો પછી એના ઉપર કંઈક સંસદમાં ચર્ચા કે રાજ્યસભામાં ચર્ચા કરવી પડશે. એના માટે જરૂરી બને છે, ચર્ચા જરૂરી બને છે, કે કાયદાઓ આપણી સંસદમાં બને છે. અને લાસ્ટ ઓથોરિટી આપણી રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ બરાબર. અને આપણા સદનસીબે આપણા અત્યારના રાષ્ટ્રપતિ આપણા આદિવાસી આદિવાસી છે, એટલે આપણે એવું ઈચ્છીએ, અમારી આદિવાસી સેનાની કે આદિવાસી સમાજની એવી ઈચ્છા છે કે આપણા જયારે આદિવાસી રાષ્ટ્રપતિ છે તો આદિવાસીનું હિત ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લે. તો આજે આપણે આદિવાસી સેનાના પંકજભાઈ, જે આદિવાસી રાષ્ટ્રીય પ્રમુખ છે, એમની સાથે આપણે ડિલિસ્ટિંગ ના મુદ્દે ખૂબ સારી એવી ચર્ચા કરી છે. અને મારા ખ્યાલ પ્રમાણે આટલી જાણકારી તો આટલી સારી છે, અને એના આગળ જતાં હજુ કંઈક જાણકારી હશે તો આપણે એમને પાછા બોલાવીશું અને એમની પાસે જાણકારી લેશું. જય હિન્દ.